हम लोग ऐसा सोच रहे हैं कि अपने है ना इंट्रोडक्शन करेंगे लाइक कम्युनिकेशन, आपके जो डाउट्स है, आपके जो क्वेश्चन है, किसी के बहुत सारे पेरेंट्स के भी क्वेश्चन रहते थे, जैसे फ़ोन करके आप अपना जो जैसे कन्वर्जेशन हो रहा है ना, तो आपको अगर आप हाथ ऊपर करोगे तो आपके भी पास माइक भिजवाएंगे, तो आप क्वेश्चन पूछोगे और हम लोग आंसर करेंगे, ठीक है, 30 मिनट। तो जो भी पेरेंट्स को जितने भी क्वेश्चन है लाइक आप पूछ सकते हैं, तो कैसा है कि 20-21 पेरेंट्स क्वेश्चन पूछेंगे तो ऑलमोस्ट सबके क्वेश्चन कैसे होते हैं कि सेम होते, तो आपका सॉल्यूशन आपको अभी मिल जाएगा, ठीक है। कि किसी के कोई क्वेश्चन हो तो थोड़ा हाथ ऊपर करे या तो खड़े हो जाए, तो मैम माइक दे देंगे और वहां से आप पूछ सकते हो। કે આ લોકો જે 30 તારીખે જવાના છે રશિયા, એનો 29 તારીખે અહીંથી નીકળવાના છે, તો તમે કઈ રીતે જવાના છો અને અમારા ફેમિલી સાથે અથવા અમારા બે વ્યક્તિ સાથે જવું હોય તો તમારી સાથે આવી શકીએ કે કેમ, અથવા અમારે અલગ બુકિંગ કરાવવું પડશે કે કેમ, ટ્રેનનું ટ્રેન કે જે બી વ્યવસ્થા હોય? ઓકે સર, આપણે જે સ્ટુડન્ટ 30 તારીખની જે બેચ જવાની છે ને, એની 30 તારીખે મોર્નિંગે 9 વાગ્યાની ઓલમોસ્ટ ત્યાં પહોંચવાનું છે, એટલે આપણે અહીંયાથી ગુજરાત ટ્રાવેલની બસ કરેલી છે ભાડે, આખી બસ આપણી જશે, એમાં લગેજનું આખું કાઉન્ટર ખાલી રખાયેલી છે બસમાં, એટલે છોકરાઓ કે ગર્લ્સ બોયઝની આખી એની લગેજ બેગમાં લગેજ જતું રહે, અને સીટો આખી ખાલી હોય છે, અને 34 યા તો 36 જેટલી સીટ હોય છે, એ સીટ ઉપર આપણે સ્ટુડન્ટને ડિવાઈડ કરી બેસાડીએ છીએ, સ્ટુડન્ટ ઓછા હોય ત્યારે પછી પેરેન્ટ્સને કહીએ કે તમારે એક જણ આવો, બે જણ આવો, આવું તો આવી શકાય, વધારે પેરેન્ટ્સને સાથે જવું હોય, બસ ફૂલ થઈ ગઈ હોય તો એ લોકો ડાયરેક્ટ આવવું હોય તો આવી શકાય છે, તમે અમારા થ્રુ જઈ શકો છો, તમે ડાયરેક્ટ ફ્લાઇટ કરીને દિલ્હી પહોંચી શકો છો, પછી તમને વધારે પેલું કંઈ કન્ફ્યુઝન કે એવું હોય તો અમારા કોઓર્ડિનેટર જે રીતે આગળ બેચ ગઈ ત્યાં સુધી દિલ્હી સુધી બી સાથે હતા અને દિલ્હીથી રશિયા સુધી બી સાથે હતા, તો અહીંયા બી એવું જ હશે, અમદાવાદથી દિલ્હી સુધી બી તમારી સાથે હશે, દિલ્હીથી રશિયા સુધી બી અમારા એમડીઓના કોઓર્ડિનેટર તમારી સાથે જ હશે, એટલે એ વધારે ચિંતા કરવાની જરૂર નથી, તમારે એટલું ફાઇનલ કરવાનું છે કે તમારી રીતે ત્યાં પહોંચવાનું છે કે બસમાં આવવાનું છે, તો બસમાં આવવાનું હોય તો તમારા જે કાઉન્સેલર હોય એમનો તમારે કોન્ટેક્ટ કરી લેવો, થેન્ક યુ. ચેતન ગાંધી ગુરુ સર, ત્યાં કોઈ સ્કોલરશિપની ફેસિલિટીઝ અવેલેબલ છે? કઈ યુનિવર્સિટીમાં છો સર? ઇંગુશ. ઇંગુશમાં ત્યાં આગળ તમે ટોપ 5 રેન્કમાં આવો તો ઓલમોસ્ટ તમને સ્કોલરશિપ ત્યાંના રૂલ્સ અને રેગ્યુલેશન મુજબ સ્કોલરશિપ મળતી હોય છે, પણ એમાં તમારે ભણવામાં રેન્કમાં આવવું પડતું હોય છે. થેન્ક યુ. આવશ દવે મોસ્ટલી પ્રશ્ન હશે દરેક વાલીનો કે ત્યાં આગળ મોબાઈલ કયો લઈ જવો અને સિમ કાર્ડ કયો યુઝ કરવું? મોબાઈલ, કોઈ પણ મોબાઈલ ચાલશે. લોકોને કેવું થાય છે ખબર છે, અમારે ત્યાં 50,000 નો ટોકન આપવા આવે ને, એટલે બીજું ટોકન આઈફોનનું હોય, કશું આઈફોનની જરૂર નથી, તમારે છોકરાઓને આઈફોન આપવાની બી જરૂર નથી, અમે જ્યારે લઈને જતા હોઈએ છીએ ને એટલે જોતા હોઈએ છીએ, મોસ્ટલી છોકરાઓ જોડે નોર્મલ એન્ડ્રોઈડ ફોન હોય છે, બધા ફોન ચાલે છે, અહીંયાનું જે સિમ કાર્ડ છે એ ત્યાં ચાલવાનું નથી, 1 મહિનામાં 1100 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો એ સિમ કાર્ડ ચાલશે, બાકી એ સિમ કાર્ડ ચાલે નહીં. ત્યાં આગળ કોલેજમાં, બધી કોલેજમાં વાઈફાઈની ફેસિલિટી છે, છોકરાઓ અગર 5 વાગ્યા પહેલાં ઉતરે તો અમે સેમ ડે એને સિમ કાર્ડ આપી દઈએ છીએ, એટલે તમને કોલ આવી જશે, ત્યાંનું સિમ ચાલશે, બટ એ તમને ત્યાંના સિમથી ફોન નહીં કરી શકે, એ તમને વિડીયો કોલ અથવા તો ઓડિયો કોલ, વોટ્સઅપ છે, ઈમો છે, બોતિમ છે, એના ઉપરથી કરી શકશે. પછી એને ત્યાંનું સિમ કાર્ડ લેવું એટલું બધું બી જરૂરી નથી, બટ કેમ જરૂરી છે કે સપોઝ કે તમને ફોન કરવા માટે નહીં, પણ એનો ફ્રેન્ડ છે એ સપોઝ કે માર્કેટમાં કંઈક લેવા ગયો છે, એટલે ત્યાં તો વાઈફાઈ હોય નહીં, તો એ લોકલ નંબરથી એના ફ્રેન્ડને કનેક્ટ કરી શકશે, તમને તો એ વાઈફાઈથી ઓનલાઈન કોલ જ કરશે, એટલે સિમ કાર્ડનો કે મોબાઈલનો કે એટલું બધું મેટર રાખતું નથી. ખાસ જે લોકો લેપટોપ અપાવવાના છે એ ટ્રાય કરજો કે સેમસંગ હોય કે એમઆઈ હોય કે આઈપેડ હોય કે વોટ એવર, ટેબ્લેટ થોડું લેવાનો ટ્રાય કરે, કારણ કે ટેબ્લેટ ડોક્ટર બનવા માટે આ લોકો નોટ્સ એન્ડ ઓલ હોય છે, એટલે થોડું ઇઝી પડતું હોય છે. इंग्लिश यूनिवर्सिटी के में मेरे बच्चे का एडमिशन होने वाला है, तो रशियन यूक्रेन युद्ध का उस पर क्या इफेक्ट वहाँ पे हो रहा है वो थोड़ा बता सकते हैं तो अच्छा रहेगा. सर जैसे रशिया को अपने देखते हैं ना, तो इतना स्ट्रॉन्ग है, जब वॉर हुआ था, जब प्योर वॉर चल रहा था ना, आई थिंक सो 2021-22, तब भी ऑलमोस्ट हम लोग यहाँ वहाँ पे ही थे रशिया में,
और रशिया का एक भी बच्चा इंडिया नहीं आया है। जब वॉर चल रहा था तब रशियन गवर्नमेंट ने मना किया था रशियन स्टूडेंट वाला से, तो आपको भारत जाने की जरूरत नहीं है। इंगूस यूक्रेन का जो बॉर्डर है, जो कीव वाला, खार्किव वाला, क्रीमिया फेडरल वाला, वो बहुत दूर है। अप्रोक्स 1500 से 1800 2000 किलोमीटर दूर है। आज तक वहाँ पे कोई प्रॉब्लम नहीं हुआ है और ये मैक श्योर के ये प्रॉब्लम वहाँ पे नहीं होगा। वहाँ पे आईपैड या लैपटॉप ले जाना कंपलसरी है, लाइक विदाउट आईपैड चलेगा? कोई कंपलसरी नहीं है, बट मैंने आपको ऑप्शन दिया, अगर कोई नया परचेस करने वाला है वो लैपटॉप लेने वाला है तो लाइक टैबलेट बेटर है, बाकी वहाँ पे कोई जरूरत नहीं है। आप चार पांच जन अगर फ्रेंड हो, एक के बीच में है तो चल जाता है। ऐसा जरूरी नहीं है कि यहाँ से जाके फिर डायरेक्ट लैपटॉप लेने चले जाओ कि टैबलेट लेने चले जाओ, ऐसा नहीं है। बट एक सजेशन था कि आप अगर ले रहे हो तो वो लेना चाहिए। ऐसे आपके कोई बच्चे को वहाँ पे रैगिंग नहीं होगा। अगर आप पेरेंट्स हो, उसलिए मैं बोल रहा हूँ, ऐसा कोई बच्चा होता है ना कि इंटरनली इनको डिस्टर्ब करता है, पूरी बैच डिस्टर्ब हो रही है, तो वो बच्चे को हम साइड कर लेते हैं। बट जो अच्छा बच्चा होता है उसको कभी नुकसान नहीं होने देंगे। इतना मैं मैकिंग डॉक्टर की तरफ से आपको अश्योरेंस देता हूँ, रैगिंग वगैरह कुछ नहीं होगा। इधर हो सकता है बट वहाँ पे नहीं होगा, इससे आप मेक श्योर हो जाओ और टेंशन से फ्री हो जाओ। मेरे दो प्रश्न है कि एटीएम बच्चों को देना है वहाँ पर यूज करने, और दूसरा ये प्रश्न है कि बच्चे ऐसे आपस में बातें कर रहे थे कि कुकर है, कढ़ाई है, ये सारा सामान देना है कि नहीं देना है? पहले आप क्या बोले? एटीएम कार्ड। रशिया में एटीएम कार्ड नहीं चलेगा, हम यहाँ से डॉलर की करेंसी लेके जाएंगे। आपको अभी 30 तारीख को जाने का है तो दो चार दिन में फ़ोन आ जाएंगे कि आपको कितने डॉलर लेने हैं, और वो डॉलर वहाँ पे रूबल में एक्सचेंज होते हैं, और रूबल में एक्सचेंज होने के बाद आपको वहाँ पे रशियन रूबल मिलता है, और वो रशियन रूबल आप यूज़ कर सकते हो लाइक आपकी नेसेसरी के लिए। और दूसरी बात बताऊँ तो अगर आप किसी को, पेरेंट्स को, बच्चे को इमरजेंसी में वहाँ पर पैसा चाहिए तो आप फ़ोन कर दोगे, आप हमको नहीं दोगे तो हम वहाँ पर पहुँचा देंगे, तो वो भी आपको टेंशन नहीं लेना है। बट एटीएम कार्ड, अभी जो वॉर हो गया ना तो रशिया ने वो यूक्रेन को लाइक वो रूल के खिलाफ जाके थोड़ा कुछ किया है, तो यूएसए बैन है, तो डायरेक्ट अभी वहाँ पे ट्रांसफर नहीं होते और एटीएम कार्ड अभी नहीं चलते। वहाँ की बैंक में अकाउंट खुलाएंगे तो वहाँ के एटीएम कार्ड सब चलेंगे। और नेसेसरी चीज़ जैसे कुकर एंड ऑल ले जाना, तो आई थिंक सो इंगूस में इतना नीड नहीं है। और अगर चार पाँच बच्चे हैं उनके ग्रुप वाले और वो मिलके एक बच्चा लेके जा सकता है, वहाँ पे पर्सनल किचन भी ऑलमोस्ट आई थिंक सो है, और हॉस्टल में भी नीचे मैस भी है। ठीक है सर। दूसरा प्रश्न सर, वो थोड़े बहुत बर्तन लेके जाने का है कि नहीं? मैं वही बोला कि चार पांच बच्चे अगर ग्रुप में है तो उसमें से एक बच्चा लेके जा सकता है, क्योंकि कभी जरूरत पड़े तो एक को पर्सनल एक तो चाहिए नहीं, एक बच्चा वो ले रहा है, एक बच्चा वो चीजें ले रहा है, एक बच्चा वो चीजें ले रहा है, तो वो थोड़ा ईजी हो जाएगा। पर्सनल एक एक बच्चे को एक एक चीज लेके जाने की जरूरत नहीं है, चार पांच ग्रुप में मिलके थोड़ा कुछ लेके जाना, क्योंकि लगेज में भी प्रॉब्लम आएगा। एक एक बच्चा लेके गया तो 5 किलो तो वहां हो जाएगा, तो वो थोड़ा ध्यान रखना है। एक बात अपने सबको ध्यान में रखना है कि हम जहाँ पे पढ़ने जा रहे हैं वो क्या है? मेडिकल कॉलेज ही है ना, तो मेडिकल कॉलेज है तो वहाँ पे ऑलरेडी क्लिनिक, हॉस्पिटल वगैरह होते हैं, आपका मेडिकल इंश्योरेंस भी होता है जैसे कॉलेज वगैरह देते हैं, तो मेडिकल ट्रीटमेंट या तो मेडिकल छोटा जब प्रॉब्लम होता है तो कोई प्रॉब्लम नहीं है, अगर बड़े लेवल पे कुछ प्लस माइनस होता है तो फिर उस मैनेजेबल है, लाइक हम लोग सपोर्ट करके कुछ कर देते हैं। बाकी इतना टेंशन फ्री रहो कि हम लोग मेडिकल कॉलेज में ही जा रहे हैं तो इतना कुछ बड़ा इशू नहीं है, और फैसिलिटी वहाँ पे होती ही है। हमने रिक्वेस्ट की थी कि बॉम्बे या मुंबई से भी फ्लाइट हो सके हमारी बैंक के लिए, तो अगर वो पॉसिबिलिटी है कि क्या है? वहाँ से सर फ्लाइट करना थोड़ा मुश्किल हो जाता हमारे लिए, क्योंकि वीज़ा है ना ऑलमोस्ट बच्चों का दिल्ली से आता है, और हम लोग वीज़ा ऑफिस से अश्योरेंस मिलता है ना, तो ऐसे बच्चों को भी टिकट कराएंगे कि वीज़ा शाम को मिलेगा और सुबह फ्लाइट होगा, तो फिर पासपोर्ट कुरियर करवाना, और फ्लाइट की अवेलेबिलिटी है मुंबई से थोड़ी कम होती है, तो उसकी वजह से एक पहले से रूट हो गया तो थोड़ा रूट ईजी है,
और बस वगैरह सब वो ट्रांसपोर्टेशन के हिसाब से थोड़ा सही रहता है, और फ्लाइट का लाइक कनेक्टिविटी, दूसरे बच्चे मिल जाते जाने वाले, उसके लिए ही यहाँ से करवाते। अगर सब बच्चे ऐसा हो कि कोई सूरत से सब बच्चे 10-15 का ग्रुप है, ऐसे कुछ एक ग्रुप होता है, तो फिर वो देखते हैं, बट ऐसा अभी तक प्रायोरिटी नहीं देते ऐसा। और दूसरा क्या है, फ्लाइट मुंबई से रियल बोलूँ तो बहुत महंगी पड़ गई है, डिफरेंट बहुत ज़्यादा डिफरेंट होता है, तो वो भी एक कंसर्न है। ऑलरेडी सर बॉम्बे से बहुत सारे स्टूडेंट्स आए हैं, तो थोड़ा आप है ना पर्सनली जो आपके काउंसलर है ना उनसे थोड़ा एक बार करना, आपके लिए मैनेजेबल जो भी होगा वो बेस्ट ट्राई करेंगे हम लोग। इक्वालिटी देखो, अभी हम गुजरात में हैं, अब महाराष्ट्र जाओगे तो डिफरेंट मिलेगा, अब साउथ इंडिया जाओगे तो और डिफरेंट मिलेगा, नहीं भाएगा थोड़े दिन, होती है क्वालिटी अच्छी होती है, इधर से सब मसाला वगैरह सब कुछ यहाँ से जाता है, बट होता क्या है कि मसाला खत्म हो गया तो फिर तुम खाओगे क्या, तो थोड़ा हिसाब से दिया जाता है, फूड इनफ मिलता है, बट थोड़ा मसाला थोड़ा टेस्ट में इतना भी प्लस माइनस नहीं होता है, बट थोड़ा कुछ होता है, बच्चा भूखा नहीं रहता, इतना प्रॉब्लम नहीं आता है। और इवन ये सारी यूनिवर्सिटी है उसमें तो बहुत सारे गुजराती बच्चे ज़्यादा है, तो खाने में इतना प्रॉब्लम नहीं है, ज़्यादा प्रॉब्लम नहीं है, थोड़ा हो सकता है, वो मैं आपको 100% बोलूँगा कि फर्स्ट मंथ ही होगा। क्यों फर्स्ट मंथ होगा, एक तो बच्चा जाएगा ट्रैवल करके जाएगा, मम्मी को मिस करेगा, पापा को मिस करेगा, उनके छोटे भाई बहन के साथ रहने की आदत होगी, ऐसी बहुत सारी चीज़ें उनको मैटर करती है, तो थोड़े दिन 100% आपको फ़ोन आएंगे, आप भी हमें फ़ोन करोगे, कभी आप ऐसे सोचोगे यार बार बार क्या फ़ोन करो राजेंद्र सर को, गुलाम सर को, मयूर सर को, उमंग सर को, कभी बार बार एक ही चीज़ क्या रिपीट करो, बट सब पेरेंट्स बोलते हैं, हम लोग सुनते भी है, आगे बात भी करते हैं, बट इतना बड़ा प्रॉब्लम नहीं आ रहा, थोड़ा आता है, थोड़ा आपको कोऑपरेट करने का, हम लोग बेस्ट देने की ट्राई करेंगे और बेस्ट ही मिलेगा। क्वालिटी वाइज अच्छा है, क्वालिटी वाइज आपको नहीं बोलने का, वो 100% श्योर हो। और क्लीननेस जैसे लाइक अपने इधर जो मैस एंड कॉलेज की हॉस्टल में सब होता है ना, उससे तो कई गुना क्लीननेस है, बहुत क्लीन है, कि आप फोटो वीडियो मंगा लेना और इधर से कंपेयर कर लेना, बहुत अच्छा होगा, वो मेरा गारंटी है। बुक्स और आईपैड व्हिच इज मोर बेटर? बुक्स और आईपैड व्हिच इज मोर बेटर? वो आप पे डिपेंड करता है, आप किस में ज्यादा पढ़ पाते हो, बुक्स से कि आईपैड से? तो वो क्योंकि किसी को ऐसी आदत होती है कि वो लाइक ज़्यादा टाइम डिस्प्ले रख के सामने बैठ सकता है, तो वो आईपैड यूज़ कर सकते हैं, बाकी बुक्स भी आप यूज़ कर सकते हो, बुक्स तो बेटर ही है हमेशा, मोबाइल जैसा, आईपैड जैसा, लैपटॉप जैसा, उस सबसे बेटर बुक। हेलो सर, अगर बाद में मुझे पैसा भेजना हो तो कैसे भेज सकते हो? अभी तो मैं पैसा डॉलर करके दे दूंगी, खर्च हो जाएगा, इसके बाद अगर मुझे पैसा वहाँ पहुँचाना हो तो यहाँ पे खाता रखना पड़ेगा? वो आपके जो काउंसलर है ना उनसे आप कॉन्टेक्ट करना, वो करवा देंगे। देखो ऐसी सिस्टम है ही नहीं कि आपने इधर से डाला और उसकी रशिया की बैंक पे चला गया, आपने इधर से डाला और उसकी उज़्बेक की बैंक पे चला गया, आपने इधर से अकाउंट में डाला और जॉर्जिया की बैंक में चला गया, उसके लिए मीडिएटर बैंक चाहिए, जैसे हमने फी पे करवाते हैं ना पोल मर्चेंट डोनल, तो वो ट्रांसफर मीडिएटर बैंक चाहिए। बच्चे फिर क्या करेंगे, वहाँ पे जाके हम लोग उनको सिखा देते हैं एक दो दिन में, उनका गूगल पे होता है, उसमें आप डाउनलोड करते हो, फिर वो वहाँ की जो लोकल एप्लीकेशन होती है उसमें डालता है, फिर वहाँ से कलेक्ट कर लेता है, तो आप आराम से उनको कर पाओगे, बट आप उनको गूगल पे या तो फोन पे ही कर पाओगे, आप वहाँ के अकाउंट में नहीं डाल पाओगे। और कभी इमरजेंसी में चाहिए होते हैं तो हम लोग सपोर्ट करके उनको सेम डे या तो एक दिन के बाद दिलवा देते हैं। फोन पे से चले जाते पैसे? उनके फोन पे में गया, फिर उनके फोन में से वो बच्चे उनकी टिंकॉप, सपोज कर रशिया में तो टिंकॉप है, जॉर्जिया में तो अलग एप्लीकेशन है, उज़्बेक में तो अलग एप्लीकेशन है, उसमें वो ले लेते हैं, तो उनकी सेम बैंक में चला गया, फिर वहाँ से वो करेंसी निकाल लेते हैं, एटीएम है तो, और बहुत सारी चीज़ें होती है, या तो उनके कोई फ्रेंड्स है तो फ्रेंड्स पे ट्रांसफर कर लिया, उसने उसको कैश दे दिया, ऐसा हो सकता है। अकाउंट बंद कर सकते हैं? बंद करने की कोई जरूरत नहीं, उसका फोन पे फिर कैसे होगा, अकाउंट बंद हो गया तो चालू रखना पड़ेगा। हाँ चालू रखना। नेक्स्ट, वहाँ पे लाइक हम लोग हमारे जो बच्चे ऑलमोस्ट जो कंट्री में जा रहे हैं ना वहाँ पे फ्रूट्स वगैरह तो ऑलमोस्ट अवेलेबल ही है, लाइक आपको छोटी छोटी आप एक एक 500-500 मीटर पे जाओगे ना तो अच्छे अच्छे फ्रूट्स मिलते हैं, और यूनिवर्सिटी के बाहर वॉक करने जाते हैं, और वहाँ पे ऑलमोस्ट क्या है कि इतना बहुत गर्मी नहीं है, तो आप वॉक करने 1 किलोमीटर भी वॉक करते हो ना तो आपको लगता नहीं मैंने वॉक किया है, तो सब नियर अबाउट ही होता है, और हॉस्टल यूनिवर्सिटी होती है उसमें ऑलमोस्ट इंडियन बच्चे बहुत ज़्यादा होता है,
तो उनको जो पसंद होता है ना वो लोग वहाँ पे भी स्टॉल एंड ऑल सब लगाते हैं, तो वो इतना ज़्यादा मैटर नहीं करता। कौन सा यूनिवर्सिटी आपका? रशिया यूनिवर्सिटी। 500 मीटर ही रहता है ऑलमोस्ट। कोई रशिया में कैसा है नहीं है, कई कई यूनिवर्सिटी के बाहर हॉस्टल है, बट शायद इतना दूरी नहीं होगा। यूनिवर्सिटी होता तो मैं आपको बता देता, इंग्लिश वाले जो है उनकी हॉस्टल कैंपस के अंदर ही है, बाहर नहीं है, सब उनके अंदर कैंपस कॉलेज वॉलेज। थर्ड ईयर के बाद लेक्चर लगते हैं तो गवर्नमेंट यूनिवर्सिटी के हिसाब से जो यूनिवर्सिटी के हॉस्पिटल होते हैं उसमें बच्चों को जाना पड़ता है। बट यूनिवर्सिटी पता नहीं है, मैं आपको बोलूँगा कैंपस के अंदर है फिर नहीं होगा तो आप मेरे पे क्वेश्चन करोगे, फिर आपको बोलूँगा कि नहीं है कैंपस के। ठीक है बाद में आप मिलना। नमस्ते सर। नमस्ते मैम। કોઈ પણ ગર્લ્સ ને અલગ રહેવું હોય તમને કહેશે અમે એમને અલગ કરી આપશું અમે સામેથી અમને ઓપોર્ચ્યુનિટી આપશું તમારે અલગ રહેવું છે કે નહીં રહેવું। ફ્લોર અલગ અલગ છે, એન્ટ્રી અલગ અલગ છે, એટલે કોઈ એટલો મોટો પ્રોબ્લેમ નથી હોતો। એકબીજાના ફ્લોરમાં કોઈ અલાઉડ નથી, 100% સીસીટીવી કેમેરા છે, કન્ટિન્યુ એ કેમેરાનું મોનિટરિંગ કોલેજ મારી ચાલે છે, કારણ કે કોલેજની ગવર્મેન્ટ હોસ્ટેલ છે એટલા માટે ઇવન એક એનો સીસીટીવી ગવર્મેન્ટને બી આપેલો છે, એટલે કંઈ ન્યુસન્સ જેવું એવું કશું પોસિબલ નથી। હવે ત્યાંનું જે જમવાનું છે એ ઇન્ડિયન ફૂડ મળશે ને? જમવાનું છે ઇન્ડિયન ફૂડ જ મળે છે, બેગ સાથે તમારું લગેજ જે છે એ જ મપાશે। અને જે લેપટોપ બેગ, લેપટોપ બેગ તમારું 3 કેજીનું છે, એમાં લેપટોપ જ હોવું જોઈએ, જે રીતે હું તમને વાત કરી, એના સિવાય એક્સ્ટ્રા કંઈક વસ્તુ હશે, ડોક્યુમેન્ટો તો ચાલે, પછી બુક ને તમે કપડાં ને એવું બધું મૂકી દો તો ત્યાં આગળ બધી ઘટાવે। હવે ત્યાં આગળ ઘટાવે એટલે 40-50નું ગ્રુપ હોય, 5 જણને નીકળે તો 40-50 એ 5 જણ માટે વેઇટ કરે, તો 5 જણ માટે વેઇટ કરે એટલે શું અમે લોકો બી હેરાન થઈએ, જે સાથે હોય એ લોકો બી હેરાન થાય, છોકરાઓ બીજા બી હેરાન થાય, એટલે ટ્રાય કરવાનો કે લેપટોપ બેગમાં ઓનલી લેપટોપ। લેપટોપ ના લઈ જાય તો સર? તો પછી એના રૂલમાં એવું લખેલું છે કે લેપટોપ જ હોવું જોઈએ, તો ડોક્યુમેન્ટ રાખી શકે, ડોક્યુમેન્ટ એક બુક અને ડોક્યુમેન્ટ પાસે લટકાઈ દેવાનું। ઓકે, માળાઓમાં આવેલી છે, હવે ત્યાં ફેન કે એસીની વ્યવસ્થા નથી, તો શું ત્યાં કઈ વ્યવસ્થા આપના તરફથી થઈ શકશે અથવા અધરવાઇઝ સ્ટુડન્ટ અહીંથી લઈ જઈ શકશે? એસી તો સર લઈ જઈ શકે નહીં, નહીં, બટ સારો ક્વેશ્ચન છે, હું આની ક્લેરિટી તમને કરી દઉં, ત્યાં ફેનની સિસ્ટમ છે જ નહીં, ત્યાં ફેનની સિસ્ટમ છે જ નહીં, અને એસી નહીં એવું બી નથી, એક બી રૂમ એવો નહીં કે એમાં એસીને હીટર લાગેલા છે, જ્યારે ગરમી હોય ત્યારે ત્યાંની ગવર્મેન્ટ હીટર ચલાવે, તમે ટેમ્પરેચર પ્લસ માઇનસ ના કરી શકો, આખી ગવર્મેન્ટ આખી સ્ટ્રીટની આગળ જે રીતે આપણે લાઇટના મીટર હોય ને એ રીતે ત્યાંથી હીટિંગ સિસ્ટમ પ્લસ માઇનસ થાય, એ લોકો જે રીતે ટેમ્પરેચર રીતે રાખે, અને જ્યારે ગરમીના દિવસો હોય ત્યારે એ હીટર છે એ એસીમાં કન્વર્ટ થઈ જાય, એવું પોસિબલ જ નથી કે નથી, બીજું ફેનની સિસ્ટમ હોતી જ નથી। એટલે આ બાબતે અમે તો ત્યાં રહીએ છીએ અને હજી સુધી કોઈ છોકરાનો લાઈક ક્વેશ્ચન નહીં આવ્યો, તમને કદાચ ઓનલાઈન જોયું હોય અથવા તો કોઈ છોકરાએ કીધું હોય તો આ રોંગ છે, તદ્દન ખોટું છે, ત્યાં છે જ વ્યવસ્થા। યુનિવર્સિટીમાંથી ત્યાંની ડીન બધા સ્ટુડન્ટ જે એનરોલ છે એ બધા જવાના છે, એક બી અહીંયા રહેવાનો નથી, બટ આગળ પાછળ થઈ શકે છે, કારણ કે ત્યાંથી જે રીતે ઇન્વિટેશન લેટર કાઢે ને એ રીતે અમે વિઝા માટે મૂકીએ, વિઝા માટે મૂકીએ એટલે છોકરાઓ ત્યાં ફ્લાય થાય, એટલે કદાચ 2 સેમ ડેના એડમિશન હોય ને તો બી આગું પાછું થઈ શકે છે, એટલે થોડું પ્લસ માઇનસ થાય છે, એમાં શ્યોર શોર્ટ નથી હોતું તમારી ડેટ ક્યારે આવશે, બટ ઓલમોસ્ટ 10મા મહિનાની 15 તારીખ સુધી બધા સ્ટુડન્ટ પહોંચી જવાના છે। કોલેજ વિઝિટ કરવી હોય, કન્ટ્રી વિઝિટ કરવું હોય, ટુરિસ્ટ વિઝા ગમે તે કન્ટ્રીના કરાવવા હોય, તમે તમારા કાઉન્સિલરને મળી લેજો, એ તમને કરાવી આપશે, ટિકિટથી લઈ ત્યાં રહેવાથી લઈને બધું ફેસિલિટી તમને અપાવશે શ્યોર, બટ એવું હાલ 2 મહિના કે 15 દિવસ થોડું છે ને બહુ પેલું પ્રેશર છે, બધા બચ્ચાઓ જવાના, એના પછી તમે કહેશો તો કરી આપશો શ્યોર, ડન। કોઈ પણ ફોરેનમાં તમે ભણવા જાઓ એટલે 15-15નું ગ્રુપ હોય, 15ના ગ્રુપમાં એક ટીચર હોય, અલગ અલગ સબ્જેક્ટના ટીચર્સ બદલા ધરાય, એટલે પહેલાં તો જ્યાંથી આપણે બહાર ફોરેનમાં જઈએ છીએ ત્યાં ફેકલ્ટી ઇનફ છે, કોઈ ફેકલ્ટીની કચાશ નથી, બધી યુનિવર્સિટી જોડે ઓલમોસ્ટ બહુ મોટી મોટી લેબોરેટરી છે, કારણ કે યુનિવર્સિટી ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટના ફૂલફિલ ક્રાઇટેરિયા કરતી છે તો જ મળશે, અને પ્રેક્ટિકલ બી
ઓલમોસ્ટ પ્રેક્ટિકલ થર્ડ યર પછી થતા હોય છે. ઇવન ઇન્ડિયામાં બી ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર સુધી કશું પોસિબલ નથી, થર્ડ યર પછી થતા હોય છે. થર્ડ યર પછી આ લોકોના લેક્ચર્સ બી હોસ્પિટલમાં થતા હોય, એટલે એની કઈ વધારે પેલું એવું નહીં. અને એ જે ફેકલ્ટી હોય તે ઇન્ડિયન હોય કે પછી રશિયાનું હોય? હવે ઘણી બધી કોલેજોમાં ઇન્ડિયન ફેકલ્ટી છે, અને જ્યાં નથી ત્યાં અમે લોકો મોકલીએ છીએ અહીંયાથી ઇન્ડિયન ફેકલ્ટી. એક મહિનો આ કોલેજમાં, પાછા 15 દિવસ બીજી કોલેજમાં, પાછા એક મહિનો આ કોલેજમાં, એટલે ઓલમોસ્ટ કોલેજમાં તમને જ્યાં તમે એડમિશન કરી દો ઓલમોસ્ટ ઇન્ડિયન ફેકલ્ટી મળી રહેશે. ઇંગ્લિશમાં અત્યારે કેવું છે? ઇંગ્લિશમાં મેઇન સબ્જેક્ટની ઇન્ડિયન ફેકલ્ટી છે. ઓલરેડી બધા જે લેક્ચરર્સ છે તે ઇન્ડિયન છે? બધા નથી, મેઇન સબ્જેક્ટના એનાટોમી અને ફિઝિયોલોજીના ઇન્ડિયન છે. અને પાછા એક બીજા ફેકલ્ટી મોકલવાનું અમે વિચારીએ છીએ અને 100% થઈ જશે. તમને કહી દેશે ડાયરેક્ટલી કે તમારે આખી બેગ કરવી હોય 25 કિલો ની તો કેટલા થાય, 1 કિલો ના કેટલા થાય, એ તમને જે એના જે રેટ ચાલતા હશે એના મુજબ તમારી જોડે આવી જ જશે. 100% 2 દિવસમાં આવી જશે. પ્રાયોરિટી રાખવાની કે તમે એક જ બેગમાં રાખો, પ્રાયોરિટી કહું છું, બાકી બે બેગ બી ચાલે છે, વાંધો નહીં આવે, ચાલે જ છે આમ તો. અને સર ત્યાં લેંગ્વેજ પ્રોબ્લેમ આવશે રશિયન શીખવા માટે કેવી રીતે? હવે અમે ત્યાં જઈએ છીએ, હા એક કહું છું, જે પેરેન્ટ્સને લાઈક જમવા જવું હોય એ લોકો જઈ શકે છે. ત્યાં જે છે ને લેંગ્વેજ બેરિયર, એ તો જે રીતે સાહેબે કીધું ને કે કેરળાથી સ્ટુડન્ટ બીજે મેડિકલમાં આવે તો આપણે ઇંગ્લિશ બોલવાના, બધા પેશન્ટ નહીં બોલવાના, કન્નડી બોલવાના, ત્યાંની કેરળ લેંગ્વેજ બોલવાના નહીં બોલવાના. તો એ લોકો શીખી જશે, એ માહોલમાં રહેશે, એ સ્ટુડન્ટ જોડે રહેશે, એમનાથી કમ્યુનિકેશન થશે. 1.5 વર્ષમાં લોકો ત્યાંની લોકલ લેંગ્વેજ શીખી જ જાય છે, એટલે એ વધારે મોટો પ્રોબ્લેમ નહીં આવતો. થેન્ક યુ સર. ઓકે વેલકમ. વો સબ મિલ જાયેંગે, આપ ચાદર લેકે જાઓ યા તો પિલ્લો લેકે જાઓ, આપકો ચાહીએ તો. તો બ્લેન્કેટ નહીં લેકે જાઓ? નહીં, કોઈ જરૂરત નહીં. ઓકે થેન્ક યુ. ઓકે વેલકમ.